મોઘવારીના મુદ્દે અમરેલી જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસના કાર્યકરો સાથે સાયકલ લઈને ફર્યા. પેટ્રોલ અને ડીઝલનો ભાવ રૂપિયા 97ને પાર પહોંચી ગયો છે, તેલનો ડબ્બો 2700ને પાર છે તો રાધણ ગેસ 850ને પાર છે. જનતા મોઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે સરકારની આંખ ઉગાડવા માટે પરેશ ધાનાણી આજે માર્કેટિંગ યાર્ડથી સમગ્ર શહેરમાં આજે સાયકલ યાત્રા કાઢી હતી, જેથી પોલીસે આ સાયકલ યાત્રા અટકાવી કોંગ્રેસ કાર્યકરો સહિત પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. બાદમાં ધાનાણીને સિટી પોલીસે પહોંચતા રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી. સંવિધાનના સથવારે આંદોલનના પાયા ઉપર સમગ્ર દેશને સુખાકારીના સપના દેખાડનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજ અમરેલી નગરપાલિકાથી લઈ વાયા ગાંધીનગર દિલ્હી દરબાર સુધી સોળે કળાએ એનો સૂરજ ખીલ્લો છે. અને વિતેલા 7 વર્ષમાં નિષ્ફળ નીતિઓના કારણે મંદી, મોંઘવારી અને બેરોજગારીથી આખો દેશ ત્રાહિમામ પોકારી રહ્યો છે. ક્યાંક સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે આખો દેશ ફસાણો છે. વિતેલા 7 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું હોવા છતાં એનો લાભ ગુજરાત અને દેશની જનતાને ન આપ્યો. આજ આંતરરાષ્ટ્રીય બજારમાં 70-75 ડોલરનું ક્રૂડ મળતું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ એ સદી વટાવવા તરફ આગળ વધી રહ્યા છે. સામાન્ય માણસ એની નોકરીઓ છીનવાઈ રહી છે, ખિસ્સા ખાલી થયા છે, દેવાના બોજ નીચે દબાયેલો છે. અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવના કારણે પરિવહન મોંઘું થયું છે. ગેસનો બાટલો 850 રૂપિયા વટવા આવ્યો છે. તેલનો ડબ્બો 2700 રૂપિયા જેટલો ભાવ થવાથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ વઘાર નથી થતો અને બાફેલું ખાવા મજબૂર થવું પડે એવી સ્થિતિ છે. આજ અનાજ કરિયાણું મોંઘું થતું જાય છે. કઠોળ અને દાળના ભાવ 150 રૂપિયા ઉપર ની સરહદ વટાવી ચૂક્યા છે. આ સ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિતેલા 7 વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલ ઉપર આકરા કરવેરાથી લૂંટા છે. લૂંટા તો લૂંટા, પણ કોરોનાના કાળમાં આ 23 લાખ કરોડ રૂપિયા ક્યાંય દવાખાના, ડોક્ટર, દવા, ઇન્જેક્શન, ઓક્સિજન કે એમ્બ્યુલન્સમાં રોકાયા હોત તો મારા ગુજરાતના અંદાજિત 2 લાખ કરતાં વધુ લોકોએ કોરોનાની બીજી લહેરમાં પોતાના જીવ ન ગુમાવવા પડ્યા હોત. આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મદની અંદર ભાન ભૂલ્યા છે. પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, સરકાર ઉત્સવોમાં મસ્ત છે અને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ત્યારે હવે જનતાના દરબારમાં એની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આજ ખીચામાં મોટરસાયકલની અંદર પેટ્રોલ પુરાવવાના પૈસા નથી એટલે સાયકલ યાત્રા કાઢીને આનો વિરોધ નોંધાવ્યો છે.